આ વાત કદાચ અને આ વસ્તુ સાંભળતા જ આપણને આ વાક્ય સાંભળતા જ કદાચ આપણને ધ્રસ્કો લાગી જાય છે ત્યારે વાત કરીશું હવે પેપર ફૂટવાનો સિલસિલો છે એ યથાવત છે કહેવાય છે કે મોગરીની એટલે કે આણંદના મોગરીની જે કહેવાય છે જ્ઞાન યજ્ઞ વિદ્યાલયની અંદર પેપર ફૂટવાનો અત્યારે જે બનાવ છે તે સામે આવ્યો છે ખાસ કરીને કહીશ કે અત્યારે જ્ઞાન યજ્ઞ જે વિદ્યાલય જે મોગરી ખાતે બ્રહ્મજો સ્કૂલ કહેવાય છે તેને ત્યાં આગળ ધોરણ 8 નું છે પેપર છે જે ફૂટવાનો અત્યારે બનાવ સામે આવ્યો છે કેટલાક વાલીઓ આપણી સાથે જોડાયા છે તેમને પૂછીશું બેન શું બનાવ બન્યો છે શા માટે આજે એકઠા થયા છો જયારે પહેલું પેપર હતું ને ત્યારથી મારી બીબીને ખબર હતું કે આવી રીતે પેપર ફૂટે છે અને ઘણા ટીચરોને પણ એને કીધેલું હતું કે આવી રીતે થાય છે પણ ટીચરે એવું કીધું કે કોઈ પોસિબિલિટી જ નથી એક છોકરી છે એના ફોઈ નડિયાદ શારદા મંદિરમાં છે એના થ્રુ પેપર ફૂટ્યું છે અને એ છોકરી રૂપીઝ લઈને બધા ઘણા બધાને પેપર એને આપેલા છે બરાબર સબૂત પણ મારી જોડે છે બરાબર જી ઓકે કહેવાય છે કે પેપર ફૂટવું આ શબ્દ સાંભળતા ધ્રસ્કો લાગી જાય છે ત્યારે આજે આણંદની મોગરીની અંદર સ્કૂલના પેપરો ફૂટે છે વિચાર કરો સંસ્થા પર સંસ્થા પણ કદાચ આ બાબતને લઈને કોઈ ધ્યાન નથી દોર્યું કારણ કે આજે હવે એક જ પેપર બાકી રહ્યું છે ત્યારે હવે સંસ્થા ફરીથી લઈશું તો આજે તો કહેવાય છે કે હવે બીજા પણ વાલીઓ આપણી સાથે જોડાયા છે બેન શું કહેશો ધોરણ 8ના પરીક્ષાના પેપર ફૂટ્યા છે આપના પણ બાળક બાળકી અંગે ભણી રહ્યા છે શું કહેશો હું એમ જ માનું છું કે પછી વાર અમારા બાળકના મોબાઈલમાં આવ્યું જ નથી પેપર એ પછી વાર પરીક્ષા આપશે જ નહીં જેને જેને લીક કરી છે એ બાળકો જ આપે પેપર અમારા છોકરાએ બહુ મહેનત કરી છે બરાબર જે મેડમે લીક કર્યું છે જેની ભત્રીજી થાય છે એ અમારી સામે આવે બરાબર અમારા છોકરા ફરી એક્ઝામ નહીં આપે બરાબર બેન શું કહેશો આપ અમારા છોકરા ફરી પરીક્ષા નહીં આપે પેપર જેને લીધા છે ફરી આપશે અમારા છોકરા નહીં આપે અને જેને આપે હોય પેપર એને લાવો જોડી અમારા જી બેન આપ શું કહેશો હું તો એવું કહેવા માંગુ છું કે જેની પાસે પેપર છે એની એક્ઝામ લો પણ અમારા છોકરા પેપર નહીં આપે બરોબર જી બેન આપ શું કહેશો હું એક જ વસ્તુ કહું છું કે ભાઈ જેને જોડે જેમણે લીક કર્યા એ છોકરા પરીક્ષા આપે બાકી અમારા છોકરા એક્ઝામ નહીં આપે બસ જે છેલ્લે હવે જોઈશું કે સમગ્ર જે મામલો છે મામલો શું જોવા મળી રહ્યો છે તો જે કહેવાય છે આણંદના મોગરીની અંદર જ્ઞાન યજ્ઞ જે વિદ્યાલય છે બ્રહ્મજો સ્કૂલ જે નવી સ્કૂલ બની છે આ સ્કૂલની અંદર ધોરણ 8ના પેપરો છે તે લીક થવા પામ્યા છે જે તમામ 6 પેપર જે છે મહત્વના જે 6 પેપર છે એ તમામ પેપર લીક થવા પામ્યા છે કહેવાય છે કે નડિયાદથી જે તે સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા આ પેપર લીક કરવામાં આવ્યા છે તેમની ભત્રીજીને આપવામાં આવ્યા તેમની ભત્રીજી દ્વારા પેપર લીક કરવાનો જે મામલો છે તે સામે આવ્યો છે વાલીઓ સંપૂર્ણ પુરાવા છે હવે વાત કરીશું એના પ્રિન્સિપાલ સાથે કારણ કે અમે તેમને 3-3 વખત ફોન મારીને પ્રિન્સિપાલને બોલાવ્યા બેન અત્યારે આ પેપર ફૂટવાનો મામલો સામે આવ્યો છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ છે શું કહેશો આપ એની કાર્યવાહી ચાલે જ છે અને જે થતું છે એ બધું કરી દઈશું અમે બેન બહુ સારી વાત છે કાર્યવાહી આપ કરો છો પરંતુ વિદ્યાર્થીઓનું કહેવું છે કે આપને અગાઉથી આ બાબતની જાણ કરી હતી જાણ નથી થઈ મને ગઈકાલે જ ખબર પડી છે કાલથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે થોડાક સમય પહેલા જ આપના એક શિક્ષક સાથે પણ તમારા જ શિક્ષક સાથે પણ વાત થઈ અને એ શિક્ષકે પણ કીધું કે મારી પુત્રીએ પણ મને કીધું છે જી મારી સાથે અમને શિક્ષકે જ મને કાલે કહ્યું ગઈકાલે કાલે જ ખબર પડી એટલે તો કાર્યવાહી કરી આપણે પેપર ક્યાંથી ફૂટ્યા છે સાહેબ કે જી એ તપાસ ચાલી રહી છે અને મેડમે જણાવ્યું એ પ્રમાણે જે કાંઈ પણ ઘટતું કરવું પડશે બાળકોના શિક્ષણનો સવાલ છે વ્યવસ્થાનો સવાલ છે છેલ્લા 30થી વધુ વર્ષોથી જ્ઞાન યજ્ઞ વિદ્યાલય આણંદ જિલ્લા ખાતે સર્વશ્રેષ્ઠ શિક્ષણ સેવા અર્પણ કરી રહી છે સમાજમાં એવા વિદ્યાર્થીઓ આપ્યા છે જે મેડિકલ ક્ષેત્રે અને અન્ય ક્ષેત્રમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવી ચૂક્યા છે પણ વાત આજે બાળકોના ભવિષ્યનો એ સવાલ છે કે તમે કાર્યવાહી કરીએ છે તો વાલીઓ સુધી વાત ખબર પડી ગઈ છે કે આ પેપર કોણે ફોડ્યા છે અને આપ એને છુપાવી રહ્યા છો
રહ્યા છીએ. પછી વાલીઓને ખબર પડી ગઈ છે કે પેપર ક્યાંથી ફૂટ્યા છે, તમને નથી ખબર? અમે એમ કહ્યું કે અમને નથી ખબર, પણ પછી કોને બોલે તો ખબર છે તો મને કહો. એની સત્યતા પારખ્યા વગર હું આપને સાચું કે ખોટું. પ્રાથમિક તબક્કે કોણ અત્યારે દેખાય? પ્રાથમિક તબક્કે જ્યાં સુધી સાચે સાચું અમારી પાસે પ્રૂફ સાથે વાત ના આવે ત્યાં સુધી અમે કેમનો કોઈ પર ભી આરોપ લગાવીએ? મારા પુરાવા તો વાલીઓ પાસે પણ છે કે કોણે પેપર છોડ્યું છે. એ પુરાવા કોઈ એક જણના હોય શકે, પણ એની પાસે આવ્યું એનું મૂળ તપાસ કરીએ એ વધારે યોગ્ય છે. એને કહેવાય છે કે નડિયાદના કોઈ તમારા સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા તેમની ભત્રીજીને પેપર મોકલવામાં આવ્યા છે, શું આ વાત યોગ્ય છે? આવું કહેવાય છે, એ કહેવાતું અમારી પાસે પણ આવ્યું છે, અને બધી વાતો ઘણી બીજી પણ આવી છે. પેપર ફૂટ્યું છે નક્કી છે? એ તો નક્કી વાત છે, અને એટલા જ માટે સંસ્થા અત્યારે એવું વિચારણા કરી રહી છે કે આપણે એમની પરીક્ષાઓ પાછી લઈએ, એટલું જ છે. તમે પરીક્ષા પાછી લેવાનું જોતા ઘણા બધા જે વાલીઓ છે તેઓ લોકોએ તો ઓલરેડી વેકેશનના પ્લાનિંગ બનાવી દીધા છે અને આગળનું તેમનું પ્લાનિંગ પણ બનાવી દીધા છે, તો હવે આ પરીક્ષા પાછી લેશે તેને લઈને આપ કેવી રીતના સંતુલતા સાથ જાળવશો? જેને પેપર મળ્યા છે અને જેને નથી મળ્યા, તો એ નથી મળ્યા વિદ્યાર્થીઓનું શું, એના ન્યાયનું શું? એ વિદ્યાર્થીઓને ન્યાય તો થવો જ જોઈએ. જે હોશિયાર છે એને એ પ્રમાણે માર્ક્સ મળવા જોઈએ, જે નબળા છે એને એ પ્રમાણે માર્ક્સ જોઈએ. અત્યારના એવું છે, જેને પેપર મળ્યા છે, આપણને વોટ્સએપનો જમાનો, અત્યારે તો ટેકનોલોજીનો જમાનો, એટલે કોના 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 દ્વારા ક્યાં 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 પેપર ફર્યા છે તપાસ કરવાથી આપણને ખબર પડે, પણ કોઈના ઘરે જઈને આપણે ફોન તો જોઈ નથી શકવાના, હવે તો ડિલીટ પણ થઈ જઈ શકે. એટલા માટે આપણને ખબર નથી કે 30 જ છોકરાઓને મળ્યા છે કે 50 કે 60 કે 70. હવે એ છોકરાઓને જેને મળ્યા છે એને તો પેપર વ્યવસ્થિત લખી દીધા, તો જેને નથી મળ્યા એના ન્યાયનું શું? એટલા માટે સરખો ન્યાય બધા જ વિદ્યાર્થીઓને થાય તે હેતુથી, કેવળ ને કેવળ વિદ્યાર્થીઓના હેતુના ન્યાય મળે તે માટે આપણે પેપર ફરીથી લેવા વિચાર્યું. એવું પણ કરી શકીએ કે જેટલાને મળ્યા છે, જેના નામ મારી પાસે આવ્યા છે, અમારી પાસે આવ્યા છે, એટલાને જ ફરી પેપર લઈએ. પણ ત્યારે પછીથી પાછળથી ખબર પડે કે આને પણ મળ્યું હતું ને આને ડિલીટ કર્યું, એવું કોઈ બાબત આપણે શ્યોરિટી ના કરી શકે કે આને જ મળ્યું છે ને આને નથી મળ્યું. બેન, આપની વાત ખૂબ સાચી છે. એટલા માટે સંસ્થા ઓલવેઝ વિદ્યાર્થીઓના હિતમાં કરે છે. બેન, આ વિદ્યાર્થીઓની હિત આવી છે ત્યારે મારો એક પ્રશ્ન છે કે આ જે બાબતની જાણ આ વાલીઓ અહીંયા આગળ ઉભા છે ને એ લોકો કહી રહ્યા છે કે અમે આ બાબતની જાણ અગાઉથી કરેલી હતી. આ બાબતની જાણ તમને પહેલેથી હતી, તો પછી આટલા દિવસ પરીક્ષા લેવાય કેમ? મને કહો તમે, મારે 6 પરીક્ષા ફરી લેવાની થાય, મારે 6 પેપર ફરીથી કાઢવાના થાય, 6 બીજા દિવસ મારે કરવાના થાય, જો મને પહેલેથી જ જાણ હોત અમને લોકોને, તો અમારે તો પહેલેથી જ આ વાતની કાર્યવાહી થઈ. મતલબ એવું છે કે આ વાલીઓ જૂઠું બોલી રહ્યા છે નક્કી છે? જો અમનાળ સુધી જાણ જે મિનિટે થઈ છે એ મિનિટથી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે, અને ત્યારે ને ત્યારે એ જેટલા પેપર બી લીક થયા છે એના નેક્સ્ટ પેપરથી એક પણ લીક નથી થયા અને બધા નવા પેપર કાઢવામાં આવ્યા છે. જવાબદાર વ્યક્તિ તરીકે લાઈવના માધ્યમથી શું કહેશો કે જવાબદાર વ્યક્તિ તરીકે આ જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડછાડ કરનાર વ્યક્તિ તરીકે કયા પ્રકારના પગલાં ભરાશે? એક યોગ્ય જ જેવી રીતના વિદ્યાર્થીઓનું હિત વિચારીએ છે એવી રીતના જેણે બી આ કુસુરવાર જે છે એને ખૂબ યોગ્ય પગલાં ભરાય એની માંગ તો અમારા સૌની છે, કારણ કે એ પણ અમારે જવાબ આપવા પડે. એટલે અમારું મેનેજમેન્ટ આ કાર્યવાહી કરી જ રહ્યું છે, અને એટલું વિશ્વાસ રાખજો કે અમે ચોક્કસ યોગ્ય કાર્યવાહી કરશું. પણ અત્યારે એ કાર્યવાહી એટલી ઇમ્પોર્ટન્ટ તો છે જ અમારા માટે, પણ એ અમારા માટે પણ સાથે મારા 150 છોકરાઓનું ભવિષ્ય પણ છે, એટલે એ પહેલાં સોલ્વ કરવાની જરૂર છે, અને એટલા માટે જ અમે નક્કી કર્યું છે કે આપણે ફરીથી પરીક્ષા લઈશું. આવતીકાલનું જે પેપર છે રદ કરવામાં આવશે કે કેમ? આવતીકાલનું પેપર તો આ નવા જ પેપર કાઢ્યા, આજથી જ નવા પેપર કાઢી દીધા છે, રાતોરાત પેપર કઢાઈ ગયા છે, એટલે હવે જે પેપર લીક થયા છે એના જ પેપર ફરીથી કાઢવામાં આવશે. એટલે 3 તારીખથી 11 તારીખ સુધીના જેટલા પેપર લીક થયા છે એ પેપરો ફરીથી લેવામાં આવશે. હું તેજસ્વી સુથાર એડવોકેટ છું. મારે શું છે, મારી બેબીનું પેપર તમે ચેક કરી જો, મારી બેબીને કાયમ માટે સી જ આવે છે, અને સંસ્થામાં આપણે હું મેડમ પર હું એલિગેશન નથી કરતી, સંસ્થામાં જે બી ટીચર હોય ને એને છોકરાના કાયમ ફર્સ્ટ આવે છે. મારી છોકરી પેપર નહીં આપે, કારણ કે હું પોતે એડવોકેટ છું. મારી છોકરી પાછળ મેં 15 દિવસથી કોર્ટમાં રજાઓ મૂકી છે, આવતીકાલે મારા ક્લાયન્ટને આજીવન સજા પડી છે, એટલે મારે ફરીથી 15 દિવસ રજાઓ મૂકવાની. મારા ઘરમાં મારા સિવાય કોઈ ભણાવનાર નહીં, એટલે મારી છોકરી પેપર નહીં આપે. એમનું પેપર તપાસો, મારી છોકરીને સી ગ્રેડ આવશે હું અત્યારથી કહી દઉં છું.
જો એને પેપર એનું એ થયું હોય તો ફરીથી મહેનત નહીં કરે. કારણ કે મારે 17મી મારા ઘરમાં 10મી પ્રસંગ હતો, મારા ઘરમાં 10મી પ્રસંગ હતો, મેં 17 તારીખે પ્રસંગ કરાયો છે એટલે એ તો નહીં આપે. એક તરફ જયારે ગુજરાતની અંદર પેપર ફૂટવાનો જયારે શબ્દ આવે છે ત્યારે સૌ કોઈને ધ્રાસકો પડી જતો હોય છે, ત્યારે હવે તો અત્યાર સુધી સરકાર જે પરીક્ષાઓ લેતી હતી ત્યાંના પેપર ફૂટતા હતા, પરંતુ આણંદની અંદર આજે એક કિસ્સો બન્યો છે કે મોગરીની અંદર જ્ઞાન યજ્ઞ વિદ્યાલયની અંદર આજે ધોરણ 8ના પેપર ફૂટવાનો બનાવ સામે આવ્યો છે. સંસ્થાએ પણ સ્વીકાર્યું છે કે પેપર ફૂટ્યા છે નક્કી છે, અને ધોરણ 8ના મહત્વના જે 6 પેપરો છે તે 6એ 6 પેપરો ફૂટ્યા છે. અને કહેવાઈ રહ્યું છે અહીંયા આગળથી જે વાલીઓના કહેવા મુજબ કે નડિયાદના કોઈ જે તે સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા પેપર ફોડવામાં આવ્યા છે, અને આ પેપર છે વોટ્સઅપના માધ્યમથી અહીંના જે વિદ્યાર્થીઓ છે તેની અંદર લીક થયા હતા. સંસ્થા દ્વારા સ્વીકારાયું છે, સંસ્થા અત્યારે એ બચાવ કરી રહ્યું છે, નામ પણ નથી આપી રહ્યું કે કોને આ પેપર ફૂટ્યા છે, પરંતુ આગામી સમયની અંદર આ જ બાબતની સતત અપડેટ આપને લાઈવના માધ્યમથી આપીશું. કારણ કે વિદ્યાર્થીઓનો જ્યારે અવાજ આવે ત્યારે ચરોતરનો અવાજ હર હંમેશા અગ્રેસર હોય છે. આગામી સમયની અંદર જોવાનું રહ્યું કે જ્યારે ધોરણ 8ના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડછાડ કરનાર વ્યક્તિ કોણ છે, અને એ વ્યક્તિ પર હવે સંસ્થા દ્વારા કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે આગામી દિવસોની અંદર જોવાનું રહ્યું છે. અમારી સાથે સતત આ જ અપડેટ માટે જોડાયેલા રહેજો. કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું મનન હિંગુ, ચરોતરનો અવાજ.